નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ છે આપણો 18 હવે અમે ક્યાં જઈએ ભાગ 1 આપણે હવે અમે ક્યાં જઈએ એટલે આમ તો આપણે એના પાઠના શીર્ષક પરથી વાત ખબર પડી ગઈ કે આપણે સ્થળાંતરની વાત કરવાની છે એટલે કે જે રીતે આપણે ચોથા ધોરણમાં આપણે ઘણી બધી માહિતી મેળવી તેજલ અમદાવાદ ગઈ બરાબર એ જો પછી એના પછીને તેજલને લગતા જ આપણે બે કે ત્રણ પાઠ આવ્યા જેમાં આપણે સ્થળાંતર વિશેની થોડી ઘણી માહિતી તો મળી ગઈ હતી હવે આપણે થોડું વિસ્તારથી જોવાનું કે સ્થળાંતર હવે એટલે શું તો કે સ્થળાંતર એટલે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જવું તેને શું કહેવામાં આવે છે સ્થળાંતર કહેવામાં આવે છે એટલે કે સ્થળાંતર એવું જરૂરી નથી કે એમ જ આપણે કોઈ દિવસ ફરવા ગયા અને એને સ્થળાંતર કહેવાય ના એવું હોતું નથી સ્થળાંતર એટલે શું કે વ્યક્તિના ઘણા બધા કારણો અસાત એમને સ્થળાંતર કરવું પડે એટલે કે જોવા જઈએ તો કે કોઈ જગ્યા પર બંધ બંધાતો હોય અને તમારું ઘર ત્યાં હોય તો એના કારણથી સ્થળાંતર કરવું પડે નેશનલ હાઈવે બનવાનો હોય આપણે જે પ્રમાણે હાઈવે કહીએ તેવી જ રીતે નેશનલ હાઈવે બનવાનો હોય તો પણ આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે આપત્તિ આવી પડે ત્યારે પૂરની સ્થિતિ હોય અને બાળકના શિક્ષણ માટે અને આજીવિકા બરાબર આ દરેક વસ્તુ માટે આપણે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર શું કરવું પડતું હોય છે સ્થળાંતર કરવું પડે બંધ બંધાતું હોય પૂરની સ્થિતિ આવી પડી હોય અથવા બીજી કોઈ પણ કુદરતી આફત આવી પડી હોય તો આ બધી મુશ્કેલીઓને કારણથી પણ આપણે શું કરવું પડે છે સ્થળાંતર કરવું પડે છે સ્થળાંતર કરવાથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વર્ષોથી જે જગ્યાએ રહેતા હોય તેને છોડીને જવું એ ખૂબ જ દુઃખદાયક હોય છે અગર આપણે તમે અત્યારે કોઈ પણ જગ્યા પર તમે હોવ તો એના જગ્યા પર તમે તમારા મામાના ત્યાં કે માસીના ત્યાં કે કોઈના ત્યાં તમે વેકેશન હોય તો તમે જાઓ છો તો ત્યાં કેટલો સમય વિતાવો બહુ બહુ તો અઠવાડિયું કે 15 દિવસ પછી એના પછી તો કેવું તમને તમારા ઘરની યાદ આવે છે ને તો એવી જ મુશ્કેલી શું થાય આવી રીતે જો આપણે પૂરેપૂરું ઘર જ બદલવાનું હોય અથવા તો શહેર બદલવાનું હોય તો કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો આ બધી વસ્તુઓ કેવી હોય છે ખૂબ દુઃખદાયક હોય છે કે આપણે જે જગ્યા ઉપરથી વર્ષોથી રહીએ છીએ એને છોડી અને બીજી જગ્યા ઉપર આપણે વસવાટ કરવો એટલે કે આપણને જવાની ઈચ્છા તો ન હોય છતાં આપણે સરકારના હુકમથી અથવા કોઈ આદેશની અવગણના આપણે કરી શકતા નથી બરાબર એના કારણથી આપણે સ્થળાંતર કરવું પડે છે જ્યારે કોઈ વ્યક્તિ જૂની જગ્યાએથી સ્થળાંતર કરી નવી જગ્યાએ જાય ત્યારે નવા લોકો અલગ જગ્યાના કારણે લોકોની ભીડ વચ્ચે પણ વ્યક્તિ પોતાને એકલો અનુભવે છે એટલે જેવી રીતે પહેલા કદાચ કોઈ શહેરમાં રહેતા હોય અથવા કોઈ ગામડામાં રહેતા હોય તો બીજી જગ્યા પર સ્થળાંતર કરે તો એની સાથે વાતાવરણ તો ત્યાંનું બદલાય છે ઘર તો બદલાય છે પણ એની સાથે આજુબાજુની જે ભીડ છે એને પણ લઈ અને તો પણ ભીડ હોવા છતાં પણ એ પોતાને શું અનુભવે છે એકલો અનુભવે છે સરકાર દ્વારા વિસ્થાપિત થતા વ્યક્તોને જૂની જગ્યાએ છોડીને નવી જગ્યાએ જતા ઘણીવાર સગવડોના અભાવ વચ્ચે રહેવું પડે છે એટલે કે સરકારે જે પ્રમાણે બંધ બાંધ્યા હોય અથવા કોઈ નેશનલ હાઈવે બનાવ્યો હોય તો એમના હુકમથી તો એમને બીજી જગ્યા પર સ્થળાંતર તો કરવું પડે છે પણ તે લોકોને એ જગ્યા ઉપર પણ પૂરતી સગવડ મળતી નથી અને જૂની જગ્યાએ એ લોકોને શું આવે છે યાદ પણ આવે છે એટલે કે વિસ્થાપન સ્થળાંતર કરવાનું એ શું છે એક ભાગ છે એટલે કે બીજી જગ્યા પર જઈને વસવું એ શું છે એક નવો ભાગ છે એટલે કે વિસ્થાપિત થનારા લોકો માટે સ્થાનિક તંત્ર યોગ્ય વ્યવસ્થા તો કરે છે પરંતુ નવી જગ્યામાં જૂની યાદો ભૂલાતી નથી એટલે આ સરકાર આપણે કે તમને આ નવી જગ્યા પર આપવામાં આવશે તમે આ જગ્યા ખાલી કરી દો પણ ભલે તમે નવી જગ્યા ઉપર જાઓ પણ તમને જૂની જે યાદો છે જે જ્યાંથી તમે નાનેથી મોટા થયા છો એ જગ્યાને આપણે ભૂલી શકતા નથી એટલે કે વિસ્થાપિત થયા પછી પણ ઘણા બધા પ્રશ્નો આપણી સમક્ષ આવતા હોય છે આજીવિકા મેળવવી બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવી રહેવા માટે મળેલી જગ્યા નાની હોવી આજુબાજુના લોકો સાથે સુમેળ સાધવો એટલે કે બની શકે કે આજુબાજુના વ્યક્તિ સાથે પણ આપણને ફાવતું ન હોય કે ગમતું ન હોય અજાણ્યા લોકોના સ્વભાવ અને નવી જગ્યાએ પોતાને કહી શકાય તેવા સગા સંબંધીઓનો અભાવ બરાબર એટલે શું હોય નવા નવા જે મિત્રો બનાવ્યા હોય એ પણ જૂના મિત્રોને તો આપણને યાદ આવે છે પણ નવા મિત્રો બનાવ્યા હોય તો પણ આપણે એમની સાથે ફાવતું નથી અને આ બધા જ જે પ્રશ્નો છે એ વિસ્થાપિતોની મુશ્કેલીમાં શું કરે છે વધારો કરે છે કારણ કે પહેલાના જે મિત્રો હોય અથવા જે પડોશીઓ હોય એમની સાથે એમને ફાવી ગયું હોય એટલે બધી રીતે એમનો મેળ સુમેળ એટલે મેળ બેસતો હોય પણ પછી બીજી જગ્યા પર જઈએ તો એનો મેળ બેસે ના બેસતો નથી એટલે કે ત્યાંની મુશ્કેલી શું થઈ જાય છે એ વધી જાય છે વિસ્થાપિત થઈને બીજી જગ્યા
જગ્યાએ સ્થળાંતર કરી કરતા પરિવારને ઘણીવાર નવી જગ્યા માફક ન આવવાને કારણે ત્રીજી જગ્યાએ પણ સ્થળાંતર કરવું પડે છે બરાબર એટલે આવું પણ અમુક સમયે બને કે એક વખત સ્થળાંતર કર્યું પણ એ જગ્યા પર એમને માફક આવતી નથી અને એના કારણે પણ કરવું પડે છે એ જગ્યા છોડીને કોઈ ત્રીજી જગ્યા પર પણ એમને સ્થળાંતર કરવું પડે છે અબુ વારંવાર બને તે માણસ હતાશ થઈ છે જો વારંવાર જ એને સ્થળાંતર કરવું પડતું હોય તે માણસ કો થઈ છે હતાશ થઈ જાય છે થાકી જાય છે અને તેને લાગે છે કે આવડી મોટી નગરીમાં એટલે કે આટલી મોટી દુનિયામાં મારે માટે કોઈ યોગ્ય જગ્યા જ નથી બરાબર એટલે આટલી મોટી દુનિયા હોવા છતાં એને જો વારંવાર સ્થળાંતર કરવું પડતું હોય તે માણસ કો થઈ છે હતાશ થઈ છે નિરાશ થઈ છે અને પછી પોતે જેવું વિચારે છે કે આટલી મોટી દુનિયા છે પણ મારી માટે એટલે મને લાયક કોઈ રહેવા માટેની જગ્યા જ નથી બરાબર એટલે કે આ બધા પ્રશ્નો તો આપણી સમક્ષ ઉભા જ રહે છે તો ચાલો આ તો આપણે શું વાત કરી આપણે સ્થળાંતરની વાત કરી કે એમને કઈ કઈ રીતની મુશ્કેલી આવે ને આપણે કઈ જગ્યા પર સ્થળાંતર કરીએ તો હવે આપણે પાઠ્યપુસ્તકના આધારે આપણે એની માહિતી લઈશું તો આપણી પાઠ્યપુસ્તકનું પાના નંબર છે 165 ઉપર જેમાં આપણને આપ્યું છે અનુજભાઈ અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા તેઓ કૌશલની રાહ જોતા હતા રાત થવા આવી હતી પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો બે વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંધુરી ગામથી મુંબઈ આવ્યું હતું અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખું કરવાનું કામ શરૂ કર્યું પરંતુ તેમણે જે પૈસા મળતા તે પૂરતા ન હતા તેઓને દવાના ખાવાના શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા અહીં તેઓએ પાણી પણ ખરીદવું પડતું હતું બરાબર એટલે અહીંયા આપણે શું કોની વાત કરી છે અનુજભાઈની વાત કરી છે તેમની દીકરી સાથે એ ઘરના દરવાજા પાસે બેઠા છે અને કૌશલ કરીને ભાઈ છે એમની કોણ કર એ રાહ જોવે છે એમને પણ શું કરવું પડ્યું હતું કે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર એમને સ્થળાંતર કરવું પડ્યું પણ ત્યાં તેમને જે નવી જગ્યા ઉપર સ્થળાંતર કર્યું ત્યાં એમને એક જ કુટુંબ જાણતું હતું બીજું કોઈ પણ જાણતું હતું નહીં અને ત્યાં તેને કયો વ્યવસાય ચાલુ કર્યો કે માછલીની જાળી એટલે કે માછલી પકડવા માટેની જે જાળી હોય ને એને રિપેરિંગ કરવાનું કામ શરૂ કર્યું પણ એના ઉપરથી પૈસા એમને પૂરતા મળતા હતા નહીં એટલે કે કોઈ પણ દવાનો ખર્ચો હોય શાળાનો ખર્ચો હોય જીવન જરૂરી ખર્ચા હોય ઘરનું ભાડું હોય બરાબર છે એટલે આ બધી વસ્તુઓ એ પૈસા તો ચૂકવે પણ તો પણ એમની માટે પૂરતા હતા નહીં અને એનીમાં ત્યાં એમને પાણી પણ શું કરવું પડતું હતું ખરીદી અને પછી ખરીદવું પડતું હતું તો આ રીતે અનુજભાઈની સ્થિતિનું આપણને અહીંયા વર્ણન કર્યું છે એના પછી છે પાના નંબર 166 પર કે રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો જીયા વાહીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી બરાબર એટલે કે આ જીયાના ઘરે શું છે ટીવી છે ને એ બરીમાંથી બાજુના એટલે કે પડોશીના ઘરનું ટીવી દેખાતું છે તો બરીમાં બેઠા બેઠા શું કરે છે એ બાજુના ઘરે એ બાજુના ઘરનું જે ટીવી છે ને ઉપર કઈ કાર્યક્રમ ચાલે છે એને જોવે છે પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું પણ અનુજને ટીવી જોવાનું ગમતું ન હતું એટલે મન જ ન હતું અને તે વિચારોમાં ખોવાયેલો હતો અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે દિવસો તો કામ કરવામાં જતો રહે છે પરંતુ સાંજે જૂની યાદો તાજા થઈ જાય છે બરાબર એટલે શું કહે છે એ બધા વિચારોમાં ખોવાઈ જાય છે સ્થળાંતર કરે છે કે પણ ત્યાંનું આપણે પહેલા રહેતા ત્યાંનું વાતાવરણ કેવું છે અને અત્યારે હાલનું વાતાવરણ કેવું છે પણ સાંજ પડતા એમને સાંજના જે જીવનની એટલે કે પહેલા જે જગ્યા ઉપર રહેતા હતા ત્યાંની યાદો પણ શું કહે છે તાજા થઈ જાય છે તો એના આધારે આપણે વિચારો અને કહો એના પ્રશ્નો આપ્યા છે તો કે પ્રશ્ન છે કે લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું તમને ક્યારેય આવું લાગ્યું છે બરાબર એટલે જો તમને આવો કોઈક અનુભવ થયો હોય બરાબર તમારા કોઈ બહેનના લગ્ન થયા હોય અથવા તો તમે બીજી કોઈ જગ્યા ઉપર સ્થળાંતર કર્યું હોય તો એ સ્થળાંતર કર્યા પછી તમને કેવું લાગે છે બરાબર એનો પરિવર્તન તમારે શું કરવાનું છે એનો અભિપ્રાય તમારે તમારી નોટબુકમાં લખવાનો છે એના પછીનો પ્રશ્ન છે કે કલ્પના કરો પોતાની જગ્યા છોડીને દૂર બીજી નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અત્યારે આપણે વાત કરીએ એ પ્રમાણે જો આપણે બીજી જગ્યા ઉપર સ્થળાંતર કરીએ તો આપણને કઈ મુશ્કેલી થાય તો સૌથી પહેલા તો ત્યાં રહેઠાણ શોધવા માટેની મથામણ કરવી પડે છે ત્યાં કેમ કે ત્યાં આગળ આપણું કોઈ કુટુંબીજન જ રહેતું ના હોય આપણી ઓળખીતા વ્યક્તિ ના હોય તો આપણને બીજી જગ્યા ઉપર રહેઠાણને શોધવામાં પણ શું થાય છે મુશ્કેલી પડે છે નવી જગ્યાનું મકાન નાનું અને ઓછી સગવડતા વાળું હોય તો પણ ચલાવી લેવું પડે
પડે છે બરાબર તમે જો નવી જગ્યા પર જાવ તો તમે અત્યારે હાલમાં જે મકાન મારો છે એના જગ્યા પર બીજું મકાન બની શકે કે તમને નાનું મકાન મળે અને ત્યાં સબ સુવિધાઓ પણ કેવી હોય ઓછી હોય તો પણ એનાથી તમારે શું કરવું પડે છે ચલાવી લેવું પડે નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડે બરાબર નવી નવી જગ્યા પર જાવ તો નવી નોકરી ને નવો ધંધો પણ એક પણ શું કરવું પડે શોધવા ને બાળકોના શિક્ષણ માટેની પણ વ્યવસ્થા કરવી પડે નવા પડોશીઓ સાથે સુમેળ સાધવા અને પરિચય પણ શું કરવા પડે કેળવવા પડે છે અને તેમાં શું થાય વધારે સમય પણ લાગે છે નવી જગ્યાએ પોતાની કહી શકાય તેવા સંબંધીઓ સગા સંબંધી હોય ન હોતા નથી એટલે કે એ લોકોની આત્મીયતાનો પણ શું આપણે જોવા મળે છે અભાવ જોવા મળે છે અને સામાજિક સંબંધોથી શું થાય છે એના ભાઈ ભાઈ આપણે જે પણ જે રીતે કે આપણે હળીમળીને રહીએ એ બધી વસ્તુથી આપણે શું રહેવું પડે છે વંચિત રહેવું પડે છે એના પછીનો પ્રશ્ન છે કે અનુજના કુટુંબ જેવા લોકો શા માટે મોટા શહેરમાં આવવું પડે છે આમ તો જો અનુજનો આ કુટુંબના જેવા વ્યક્તિ હોય તેમને પોતાનો રોજગાર માટે ધંધા રોજગાર વધે એની માટે પોતાના કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે જો બાળકોને શિક્ષણ સારું મળે એ માટે સુખ સુવિધાવાળું જીવન જીવી શકાય તેના માટે અને જો નવી જગ્યા એટલે કે ઘણી વખત તો એવી જગ્યાઓ હોય કે જ્યાં બંધ બાંધવાનું હોય નેશનલ હાઈવે બનવાનો હોય પૂર જેવી પરિસ્થિતિ આવવાની હોય તો આ બધું કેવું છે આપણી ઈચ્છા ન હોવા છતાં આપણે સ્થળાંતર કરવું પડે એટલે કે એક ગામ છોડી અને બીજા ગામ જોપડે એટલે ગામને છોડી અથવા શહેરમાં પણ આવવું પડે એટલે આ રીતની પરિસ્થિતિઓ આપણી સમક્ષ પણ આવીને ઊભી રહી શકે છે તો આ રીતે પણ તમારે શું કરવાનું છે અનુજના કુટુંબનું અને તમારા કુટુંબ વિશેનું જે સ્થળાંતરની જે બાબત છે એ તમારે શું કરવાની છે તમારી નોટમાં નોંધવાની છે આ સાથે આપણે ભાગ એક અહીંયા પૂર્ણ કરીએ છીએ